વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય સુરત તરફથી સુરતમાં આમ આદમી પાર્ટીને આંચકો લાગવાની શક્યતા છે. સતત બે દિવસથી આપના કોર્પોરેટરો ગાયબ હોવાનું પણ મામલું સામે આવ્યું છે. ચારથી વધુ આપના કોર્પોરેટરો પાર્ટી છોડે તેવી શક્યતા. સુરતમાં મનપામાં આપ મુખ્ય વિપક્ષ છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીને આંચકો લાગે તેવી શક્યતા. સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરને ફોન પણ કરવામાં આવ્યો હતો, તો બે દિવસથી ચાર જેટલા કોર્પોરેટરો પણ ગાયબ છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે ફોન લાઇન પર છે. સંજય, સુરતમાં આમ આદમી પાર્ટી એ મનપામાં મુખ્ય વિપક્ષ છે અને ક્યાંક ને ક્યાંક તેમાં આંચકાની શક્યતા લાગી રહી છે, શું વધુ વિગતો? ચોક્કસ, સુરત શહેરમાં વિપક્ષની ભૂમિકામાં બેસેલી આમ આદમી પાર્ટીના નગરસેવકો ઘણા વખતથી વિવાદમાં આવી રહ્યા છે. ખાસ કરીને કેટલાક નગરસેવકો દ્વારા ભારતીય જનતા પાર્ટી તેમને લોભામણી લાલચો આપતી હોવાની પણ એક આરોપ મૂકવામાં આવ્યો હતો. તો બીજી બાજુ 3-4 જેટલા નગરસેવકો અચાનક પાર્ટીમાંથી ગાયબ છે, તેઓ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં પણ હાજર નથી રહેતા. ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 16 જે નગરસેવક છે વિપુલ મોવલિયા, તેને પણ એક નોટિસ આપવામાં આવી છે કે શા માટે તમને પક્ષમાંથી કાઢી ન મૂકવા, એ અંગેની એક કારણદર્શક નોટિસ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે નગરસેવકને. એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે તેઓની વચ્ચે અંદર કોઈ પ્રકારે લખો થયો છે એવું ચોક્કસ કહી શકાય. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારનું જે રાજકારણ સુરતમાં ચાલી રહ્યું છે તે ખરેખર એક ચર્ચાનો વિષય બન્યો છે. ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર. તો વાત કરીએ સુરતમાં આમ આદમી પાર્ટીને આંચકાની શક્યતા. બે દિવસથી આપના કોર્પોરેટરો ગાયબ થયા છે. ચારથી વધુ આપના કોર્પોરેટરો પાર્ટી છોડે તેવી શક્યતા જોવા મળી રહી છે.